नमस्कार विद्यार्थी मित्रों, आपणे प्रकरण एक धोरण 11 कॉमर्स माहितीનું એકત્રીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે પ્રત્યક્ષ તપાસની રીતના ફાયદા મર્યાદા અને પરોક્ષ તપાસની રીતના ફાયદા મર્યાદાનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે પ્રશ્નાવલીની રીતનો અભ્યાસ કરવાનો છે। પ્રશ્નાવલીની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, પણ એ પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે કયા કયા લક્ષણો છે એ ધ્યાન પર રાખવા પડે એનો આપણે થોડોક અભ્યાસ કરી રહ્યા। તો કે માહિતી એકત્રીકરણની સફળતાનો મુખ્ય આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે। તમે પ્રશ્નો તૈયાર કરો તો એ પ્રશ્નો સારી રીતે વ્યવસ્થિત તૈયાર કરેલા હોવા જોઈએ। આડેધડ ગમે ત્યારે પ્રશ્નો પૂછવા જોઈએ નહીં। જો એવું કરવામાં આવે તો પ્રશ્નાવલી જે છે એનો ઉદ્દેશ છે એ યોગ્ય રીતે સફળ થતો નથી। તો પ્રશ્નાવલી તૈયાર કરવા માટે થઈને કયા કયા મુદ્દાઓનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ એના માટેના 3-4 મુદ્દાઓ જે છે એનો આપણે ખાસ અભ્યાસ કરશું। પહેલો મુદ્દો છે કે દરેક પ્રશ્નાવલી સાથે સંબંધિત પત્ર અથવા યોગ્ય શીર્ષક રાખવું જોઈએ, જેથી વાંચનારને અભ્યાસ હેઠળ તેના હેતુઓનો ખ્યાલ આવે। હવે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે કોઈપણ શાળામાં એડમિશન મેળવવા માટે જાઓ તો તમને એનું પ્રવેશ ફોર્મ આપે છે। તો તમે જુઓ, માર્ક કરજો તો એમાં લખેલું હશે પ્રવેશ ફોર્મ, બરાબર છે? તો એ પ્રવેશ ફોર્મ છે તો ઉપર હેડિંગ છે, તો તમને ખ્યાલ આવ્યું કે ભાઈ આ જે છે એ કોઈપણ એક શાળાનું હેડિંગ છે અને નીચે પ્રવેશ ફોર્મ લખેલું છે, એટલે આ કોઈપણ શાળાનું પ્રવેશ પ્રક્રિયા માટેનું ફોર્મ છે। ક્યાંથી ખ્યાલ આવ્યો? તો કે શીર્ષક ઉપરથી। એટલે એમણે કીધેલું છે કે યોગ્ય શીર્ષક રાખવું ખૂબ જ જરૂરી છે। તમે પ્રશ્નાવલી બનાવો તો એનું શીર્ષક જે છે એ ખૂબ જ આકર્ષક અને તમે જે વસ્તુનો અભ્યાસ કરવા માગો છો એ અભ્યાસને લગતું શીર્ષક વ્યવસ્થિત રીતે હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ શું કહે છે કે પ્રશ્નોની સંખ્યા એટલી જ શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ। પ્રશ્નોની સંખ્યા જેટલી ઓછી રાખવામાં આવશે એટલી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળશે। હવે તમે વિચારો, ઝાઝા પ્રશ્નો તમે રાખો તો સામેવાળા વ્યક્તિને જવાબ દેવાનો કંટાળો આવે, ક્યારેક આળસ કરી જાય, ક્યારેક એને એમ થાય કે ઓહો આટલા બધા પ્રશ્નોના જવાબ કેમ આપવા। તો એટલા માટે થઈને પ્રશ્નોની સંખ્યા પ્રશ્નાવલીમાં જેટલી ઓછી હશે એટલા તમારા પ્રશ્નાવલીને સફળતા વધુ થશે। લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપવા માટે બિનઉત્સાહિત કરે છે। એ જેમ જેમ ફોર્મ ભરતો જાય એમ એમ એનો ઉત્સાહ ઘટતો જાય કે ઓહો આટલા બધા પ્રશ્નોના જવાબ તો ક્યારે આપી દે, ચલો ને હવે લખી નાખીએ આપણે આપણી રીતે। એટલે પાછળના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના એ તમને પરફેક્ટ જવાબ ન આપે કંટાળાને કારણે કે આળસને કારણે કે સમયના અભાવને કારણે, એવું બની શકે। એટલે પ્રશ્નો જેટલા ઓછા બરાબર એટલું તમારી પ્રશ્નાવલી છે એ વ્યવસ્થિત અને સરસ બને છે। ત્યારબાદ શું કહે છે કે ચોક્કસ કેટલી સંખ્યા બળજબરીપૂર્વક રાખવા એના માટેના કોઈ નિયમ નથી। એમાં કોઈ એવો નિયમ નથી કે તમારે મિનિમમ આટલા પ્રશ્નો તો રાખવા જ કે મેક્સિમમ આટલા પ્રશ્નો તો રાખવા જ, એવો કોઈ નિયમ નથી। પણ પ્રશ્નો છે એ એવી રીતે રાખવા અને સેટ કરવા કે સામેવાળા વ્યક્તિને એ દેવાનો કંટાળો આવી શકે નહીં। જુઓ શું કહે છે, જે પ્રશ્નોની સંખ્યા ખૂબ જ વધારે હોય, જેમ કે 25 અથવા વધારે પ્રશ્નો હોય, તો પ્રશ્નાવલીને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવી સલાહભર્યું છે। એક હેડિંગ બનાવો, એની નીચે 4 પ્રશ્ન રાખો, પાછું હેડિંગ બનાવો, પછી એની નીચે 3-4 પ્રશ્નો રાખો, તો વ્યક્તિને આ પ્રશ્નો વાંચવા માટેનો ઉત્સાહ વધશે। તમને ખ્યાલ હોય તો તમે પરીક્ષા ભરો જ છો, તમારું પેપર છે એ વિભાગ વાઇઝ હોય છે, તમને એક યારે 25 પ્રશ્નો આપી દે તો તમને પ્રશ્ન જવાબ આપવાની મજા આવે કે વિભાગ એ છે તો ચાલો એમાં 10 વિકલ્પ છે, પછી વિભાગ બી તો એમાં 1-2 વાક્યના ઉત્તર છે, વિભાગ સી છે તો એમાં દાખલા છે અને ટૂંકા પ્રશ્નો છે, તો તમને ત્યાં અલગ અલગ માળખું મળે છે, તો તમને પેપર ભરવાની મજા આવે છે। તો એ જ નિયમ છે એ અહીંયા આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોમાં કામ લાગશે। ત્યારબાદ ત્રીજો મુદ્દો જે છે એ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યાનો તપાસનો હેતુ સાથે સુસંગત હોવી જોઈએ। તમારે જે પ્રશ્નોની માહિતી મેળવવી છે એ માહિતીને લગતા પ્રશ્નો હોવા જોઈએ। બીજા પ્રશ્નો, વધારાના પૂરક પ્રશ્નો જેને માહિતી મેળવવા સાથે કોઈ નિસ્બત નથી એવા પ્રશ્નો ક્યારેય પૂછવા જોઈએ નહીં। પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ,
અસ્પષ્ટ કે દ્વિઅર્થી ન હોવા જોઈએ. જો ઉદાહરણ આપે છે, દાખલા તરીકે જો પ્રશ્ન આ રીતે લઈએ કે તમે શિક્ષિત છો, અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકશે નહીં. તેનો અર્થ એવો થઈ શકે કે શિક્ષણ માધ્યમિક કક્ષા સુધીનું છે, ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું છે કે કોલેજ સુધીનું છે. હવે તમે સમજો, તમે શિક્ષિત છો તો તમે 7 ધોરણ ભણ્યા હો તો તમે શિક્ષિત જ કહેવાનું. પણ એ પ્રશ્ન યોગ્ય નથી. કે પ્રશ્ન એવો હોવો જોઈએ કે તમે ક્યાં સુધી ભણેલા છો. ભાઈ, તમે પ્રાઇમરી સુધી ભણેલા છો, સેકન્ડરી છો, હાયર સેકન્ડરી છો, માસ્ટર ડિગ્રી ધરાવતા હો, ક્યાં સુધી ભણેલા છો. આવા અલગ અલગ ભાગમાં વહેંચણી કરેલી હોવી જોઈએ. તો પ્રશ્ન આપનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની શંકા કે એને દ્વિઅર્થી લાગે એવો પ્રશ્ન ન બને. તો આ જે થોડાક મુદ્દાઓ છે જે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો દર્શાવે છે. હવે આ પ્રશ્નાવલી પૂછવા માટે થઈને ઘણી બધી પદ્ધતિઓ છે. આપણે જે આજે પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે બાળકો, એ પદ્ધતિ છે ટપાલ દ્વારા પદ્ધતિ. હવે પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, એને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની પદ્ધતિ કહેવામાં આવે છે. પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપવામાં આવે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતા પ્રશ્નાવલી સાથે પોતાના સરનામાવાળું માહિતી મંગાવનારનું યોગ્ય ટિકિટ લગાડેલું જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. શું કહે છે પહેલાં સમજો. એક પ્રશ્નાવલી છે એ તૈયાર કરી નાખે, પછી એક કવર તમારા ઘરે પોસ્ટ કરે. એની અંદર બીજું એક કવર હોય કે જેમાં તમારું સરનામું અને તમારે જેને માહિતી મોકલવાની છે એનું સરનામું પણ લખેલું હોય અને ટિકિટ ચોંટાડેલી હોય, જેથી માહિતી મોકલનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખર્ચ લાગે નહીં. ઘણી વખત એવું થતું હોય કે આપણને ખર્ચ લાગતો હોય તોય આપણે માહિતી ન મોકલીએ, એવું પણ બની શકે ને. એટલે એવું ન થાય એટલા માટે થઈને સાથે બીજું કવર પણ અંદર મૂકીએ છે. આ ઉત્તરદાતાઓ માટે પોતાએ જે પ્રશ્નના જવાબ આપવાના હોય પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. એટલે કે એકદમ ટૂંકા અને સરળ પ્રશ્નો હોવા જોઈએ, મુદ્દાસર પ્રશ્નો હોવા જોઈએ. એને કોઈ પ્રકારનો દ્વિઅર્થી ભાષામાં જવાબ આપવો પડે અથવા તો એને શંકા જાય એવા કોઈ પણ પ્રશ્નો છે એ આપણી પ્રશ્નાવલીમાં ન હોય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. અત્યાર સમયમાં પ્રશ્નાવલી કોમ્પ્યુટર, ઈમેલ કે મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે કે આપણને મેલ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે, એના દ્વારા પણ બધી કંપનીઓ છે, ઘણી બધી કંપનીઓ એ માહિતી મેળવતી હોય છે. તો આ જે ટપાલ પદ્ધતિ છે એમાં વ્યક્તિને ટપાલ દ્વારા એની પાસેથી માહિતી મંગાવવામાં આવે છે. તો આ ટપાલ પદ્ધતિ માટેના લાભ અને ગેરલાભ પણ હોય જ. હવે લાભ શું છે તો આપણે જોઈએ. જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. તમારે એકસાથે હજારો લાખો માણસોને તો જો તમારે મેસેજ મોકલવાનો હોય કે એની પાસેથી માહિતી મેળવવાની હોય તો હવે તો ઇન્ટરનેટનો જમાનો છે બરાબર. ફટાક તમે મેલ કરી દો અથવા તો મેસેજ કરી દો તો દરેક વ્યક્તિ પાસેથી તમે ઇન્સ્ટન્ટ માહિતી મેળવી શકો છો. તો જ્યારે માહિતીનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, તમારે ખૂબ ઘણા બધા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે આ ટપાલ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે બરાબર. ટપાલ પદ્ધતિ છે એ ખૂબ જ સસ્તી છે, એટલા માટે થઈને તમારે એમાં સારામાં સારી રીતે તમે એની પાસેથી ઓછા ખર્ચે માહિતી મેળવી શકો છો. જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ ભર્યું હોય તેવા ક્ષેત્રમાં રહેલા ઉત્તરદાતાઓ પાસેથી આગળ આ રીતે માહિતી મેળવી શકે છે. જ્યાં ક્યાંય પણ ટેલિફોનનું માધ્યમથી માહિતી મેળવવી મુશ્કેલ હોય તો એવી જગ્યા ઉપર વ્યક્તિ સરળતાથી માહિતી મેળવી શકે છે બરાબર. તો આ ટપાલ પદ્ધતિના ફાયદા છે. હવે ટપાલ પદ્ધતિ જે છે એના આપણે ગેરફાયદા જોઈ લઈએ. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય તો ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. તમારે ટપાલ દ્વારા માહિતી મેળવવી છે એટલે એની પછી તમારે લખાણ કરાવવાનું છે. જો એ વ્યક્તિ શિક્ષિત ન હોય તો તમારા પ્રશ્નોના જવાબ આપી શકશે નહીં. તો તમે એની પાસેથી જે માહિતી મેળવવા માગો છો એ માહિતી તમે મેળવી શકશો નહીં. ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી હોય છે અથવા તો અધૂરી જવાબ આપ્યા વગરની જ પ્રશ્નાવલી આગળને મોકલી આપવામાં આવે.
સામેવાળા વ્યક્તિ તમને ખોટા જવાબ આપે, તમારે જે માહિતી જોતી હોય કોષ્ટકમાં એ માહિતી તમને પૂરી ન આપે, અથવા તો એમને એમ કોરે કોરી મોકલી દે ગણાય તો, કે ભાઈ આપણે કાંઈ કરવું નથી, મોકલી દે ને તમે તમારે એમને, તો એવા સમયમાં તમને સાચી અને યોગ્ય માહિતી મળી શકતી નથી. ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. કોઈ વ્યક્તિ આળસ કરી જાય, ઉત્તરદાતા એને જવાબ આપવામાં મોડું થઈ જાય, અથવા તો તારીખ વહી જાય, જે ડેટ ઉપર આપણે માહિતી જોતી હોય એ તારીખ સુધીમાં આપણને માહિતી ન પણ મોકલી શકે, તો એવા સંજોગોમાં આપણને યોગ્ય માહિતી મળી શકતી નથી. ચોથો મુદ્દો, આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે એવી મદદ કરનારી વ્યક્તિની ખોટ રહે છે, તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલી છે. ઘણીવાર એવું થતું હોય કે તમે પ્રશ્ન પૂછ્યો હોય પણ પ્રશ્ન કયા સંદર્ભમાં છે, એના વિશે શું જવાબ આપવાનો છે અને એ માહિતી છે એ શેના માટે છે, એનું કોઈ અર્થઘટન કરનાર વ્યક્તિ છે એ એની પાસે જ ન હોય. એટલે એને જો કંઈ પ્રશ્ન હોય, આપણે પ્રત્યક્ષ તપાસ ભણી ગયા કે પ્રત્યક્ષ તપાસમાં વ્યક્તિ પોતે રૂબરૂ જાતે આવીને તમારી પાસેથી માહિતી મેળવે છે, જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે તરત એનું સોલ્યુશન કરી શકો છો, પણ અહીંયા તો સામેવાળો વ્યક્તિ છે એ આપણાથી ઘણું બધું દૂર હશે, તો એને જો કોઈ માહિતી મેળવવી હશે આપણી પાસેથી વધારાની તો એ મેળવી શકશે નહીં. એટલે જો એને પ્રશ્નના સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો મુશ્કેલી હશે તો એનું અર્થઘટન કરવા માટે એની પાસે કોઈ વ્યક્તિ હાજર હશે નહીં. તો આવા સંજોગોમાં આ માહિતી જે છે એ માહિતી માટે તમારે એમની પાસેથી આશા એવી રાખવી પડે કે અર્થઘટન છે એ વ્યક્તિ પોતાની રીતે પોતાની જાતે જ કરી લેશે, પણ દરેક વખતે આ વસ્તુ શક્ય હોતું બનતું નથી. તો બાળકો, આ આજે આપણે ભણેલા છીએ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. ત્યારબાદ આપણે જોયું ટપાલ દ્વારા પદ્ધતિ અને ટપાલ દ્વારા પદ્ધતિના ફાયદા અને મર્યાદા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગણક દ્વારા કેવી રીતે માહિતી મેળવવામાં આવે છે અને એના લાભ અને ગેરલાભ કેવા હોય છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે આ જે આજના થિયરીના ટોપિક્સ આપણે ભણ્યા એ વ્યવસ્થિત વાંચી તૈયાર કરી અને કમ્પ્લીટ કરજો.